ખાલી આપને સમક્ષ રજૂ કરું. 2017ની એપ્રિલ મેની આજુબાજુમાં પ્રફુલ્લ દાદા બેઠા છે. અમારા વિસ્તારની અંદર એસપી અને સુભાષ પાલેકર, ત્યારે નામ ઝીરો બજેટ હતું, ઝીરો બજેટની મિટિંગ કરવા આવેલા. સૌ પ્રથમ અમારા વિસ્તારમાં લાખાવાડ ગામની અંદર, અને અમે આપની જેમ પ્રેક્ષક વર્ગમાં હતા, અમે કનુબેન ગીરા દાદા બધા સાંભળેલા. ત્યારથી નક્કી કર્યું કે હવે દાદાએ સંકલ્પ જ લેવડો, અને હાથમાં ઊંચો કરીને પ્રતિજ્ઞા લેવડે, મારી વાડીમાં આજથી હું ઝેર નાખીશ નહીં. અને એ પ્રતિજ્ઞા અત્યાર સુધી અડીખમ છે, અને હવે એની કઈ જરૂર નથી. એનું જે પરિણામ ને મળ્યું, ત્યારે મારી વાડીની અંદર દાડમ હતા, દાડમમાં નેમેટોડ લાગી ગયેલો. નેમેટોડ લાગ્યો એટલે આ પહેલા દાદાને સાંભળ્યા પહેલા મારા એક મિત્ર, અમારા કુટુંબના વ્યક્તિની પાસે એગ્રો છે, એટલે ઘણી વખત વાડીની મુલાકાત કરાવી, અને એને લગભગ યુપીએલ કે બીજી કંપનીઓ દવાઓ બનાવે છે ને એ કંપનીઓના તાલુકાના ઓલા એના ઉપલા અધિકારીને ફોન કરીને કીધું કે આવી તો નિમિટવાડ છે, શું કરવું. એટલે એને દવાઓ આપી. લગભગ એક એકરની અંદર 5 થી 6 હજારની દવા નિમિટવાડના કંટ્રોલ માટે નાખી. બે શરદી સારું રહે, પાછું એનું થઈ જાય. પછી 2 મહિના સુધી રિઝલ્ટ ન મળે, પછી આ લાખાવાડની અમારી મિટિંગ સાંભળે. એ દાદા પાસે દાદાને સાંભળ્યા, પછી અમારી બુક નાની એવી ગોવિંદભાઈ ટીમ્બડિયા સંપાદક બનાવેલી, એ બુક વાંચી. એટલે એ વાંચીને પછી નક્કી કર્યું કે હવે આ જ કરવું છે. એટલે ગલગોટાના ફૂલ દેવદર્શને ભગવાનના મંદિરે ચડાવતો હોય ને ત્યાં કહી આવ્યો, અને એક ઠેલી મૂકી દીધી, જે કંઈ હાર ઉતારો ને એ પાણીમાં નહીં પથરાઈ જાય, તને આમાં ભેગા કરજો. એટલે ગલગોટાના ફૂલ ભેગા કર્યાને 7-8 દિવસ હુકાય હૂકવીને થળીએ થળીએ નાખી દીધા. એટલે પરિણામ એ જ કે 1.5 મહિના પછી ગલગોટા ફૂટ ફૂટના થઈ ગયા, અને 2 મહિના પછી એને દાડમમાં જે ફૂલ હુકાતા, પાન હુકાતા, ડાળી હુકાતી હતી, નિમિટોડના હિસાબે વિકાસ નહોતો થતો અને ફળ ખરી જતું હતું. એની જગ્યાએ 2 મહિના પછી દાડમને લીલે કોળ આવી ગઈ, ફળ બેસવા મળ્યા, અને વધારામાં ગલગોટા તૈયાર થવા માંડ્યા, ફૂલ આવવા માંડ્યા. એટલે એક માળીનો કોન્ટેક કર્યો, એટલે માળી કે મને હું તમારા ફૂલ બધા લઈ લઈશ 28 રૂપિયા કિલો. એટલે ફૂલ ઉતરવાના ચાલુ થયા. હવે જ્યાં દવા નાખવી પડતી હતી ખિસ્સામાં કાઢી કાઢીને, ને ફૂલ વેસાવાના ચાલુ થઈ ગયા, ને ઓલો દાડમનો કોળ શરૂ થઈ ગયો. સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી કંઈક આવી છે. તમારું સોલ્યુશન હોય ખિસ્સામાં કાઢવાને બદલે ખિસ્સામાં આવવાનું ચાલુ થાય અને તમારું સોલ્યુશન આવી જાય. બીજો એક મારો અનુભવ, સુભાષ પાલેકર જયારે ડીસા શિબિર કરીને ત્યારે મારો એક 3 વીઘાનો એક લીંબુનો બગીચો 6-7 વર્ષનો થઈ ગયેલો, એમાં એક છોડ એવો કે એમાં ફૂલ જ ન આવે, કે તો લીંબુ તો ક્યાંથી થાય. એમાં પાલેકરજીની શિબિર ડીસા કરી, શિબિરમાં પાલેકરજી બીજા દિવસે એક પ્રસંગ કીધો કે એક બેને આંબળાનો છોડ ઘરે હતો અને આંબળા ક્યારે આવતા જ નહીં, બેને કીધું કે શું કરવું, તો ગુરુજીએ સોલ્યુશન આપ્યું પાલેકરજીએ કે એના છોડને ચારે બાજુની કિનારી પર 6-6 ઇંચના ખાડા કરો અને એમાં 2-2 લિટર જીવામૃત નાખી દો. બેન પછી સમય અંતર મળ્યા અને કીધું, ગુરુજી આ છોડ તો મને કલ્પના બહારનું કે આખો છોડ આંબળાજી હર્યો ભરેલો છે. એટલે પ્રસંગ સાંભળીને મેં નક્કી કર્યું ઘરે જઈને મારે આ પ્રયોગ શરૂ કરવો છે, કારણ કે જીવામૃત તો તૈયાર જ હતો, બનાવતો જ હતો. એટલે અમે શિબિર પૂરી કરીને ઘરે ગયા, સવારમાં જાગીને નક્કી કર્યું, અમે પતિ પત્ની બે વાડી ગયા, કોશે કોશે ખાડા કર્યા 6-6 ઇંચના, બે બાજુ 3-3, 2-2 લિટર જીવામૃત નાખ્યું. 6-7 દિવસ પછી અમે લીંબુ ઉતારતા હતા વાડીમાં, ઉતારતા હતા ત્યાં આવ્યો ને એ છોડમાં ફૂલ દેખાણા. છે કોઈ વિશ્વમાં એવી દવા કે એટલા દિવસ પછી તરત એનું જર્મિનેશન ફ્લાવરિંગ થઈ શકે? આ રિઝલ્ટ જીવામૃતનું છે. એક બીજો પ્રસંગ કહું, મારે મારી વાડીએ એક નાની કટકી છે, ત્યાં 30 ફૂટના ઊંચા પરદેશી આવેલા ઝાડવા છે, હાવ ઓછાવડ પડે. દર વખતે હું ગાયનો ઘાસચારો કરું, ઝાર કરું, પણ 30 ફૂટના પટ્ટામાં એથી આગળના પટ્ટામાં ઝાર માથોડું ઉપર ઉઠ હોય છે, પણ 30 ફૂટના પટ્ટાની અંદર ગોઠણ ઉપર કોઈ ઝાર થાય નહીં. ઘણું દેશી ખાતર નાખો, ઘણું એ પેલા રસાયણિક નાખો, પણ એ ગોઠણ ઉપર વધે જ નહીં. ઘણું અમે ગોતો ને પડતો, આ નહીં વધવાનું કારણ શું? પછી જયારે સુભાષ પાલેકરની શિબિરની અંદર ખબર પડે કે સૂર્યનો પ્રકાશ બધી વનસ્પતિને સરખો નથી જોતો, બધાને અલગ અલગ પ્રકારે જોઈએ, એક દળીને સીધો જોઈએ, દ્વિદળીને મધ્યમ જોઈએ, કંદમૂળ વર્ગને હાવ ઓછો જોઈએ, એ કોષ્ટક મને થોડુંક સમજાણું.
એટલે પછી આવીને પછી જાહેર વાવે બંધ કરી 30 ફૂટના પટ્ટામાં, એની બદલે 30 ફૂટના પટ્ટામાં બીટ વાવવાના ચાલુ કરે કંદમૂળ વગરનો. હા, ઓછો સૂર્યપ્રકાશ જોઈ છું એવું કે 30 ફૂટની બહાર જાહેર વાવે ને તો માસોડ ખાતી થઈ થાય, પણ આ પટ્ટાની અંદર જે મેં બેટ વાવ્યો ને તો એ બેટ 3 મહિના પછી એક એક બેટ કિલો કિલો દોઢ દોઢ કિલોનો બેટ થયો, જે જાહેર દોઢ એક ગોઠણ ઉપર નહોતી થતી ને. આ સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતીના પરિણામો છે. કોઈ પણ ખર્ચો નથી કરવાનો, બધે જ વ્યવસ્થા પ્રકૃતિ કુદરત ઈશ્વર કરે, આ પદ્ધતિ સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતીમાં છે. પણ મિત્રો, અહીંયા જે બેઠા છો ને એ ખરેખર ભાગ્યશાળી છો. બોટાદ જિલ્લાની વસ્તી ઘણી બધી હશે, કદાચ 50-60 વીઘાની અંદર સમય નહીં એક એમ જ, તો એમાંથી એટલા જ કેમ ઈશ્વરે ખરેખર આપણી પસંદગી કરી છે. આ વિષય માટે લોકોને પ્રાકૃતિક ખેતી, શુદ્ધ આહાર મળે, ખેડૂતોનું કંઈ ઉદ્ધાર થાય, એટલે અહીંયા આવનાર લોકો માત્ર ખેડૂતો નથી પણ તમે પોતે એક વૈજ્ઞાનિકની ભૂમિકામાં છો અને ખેડૂતના આદર્શની ભૂમિકામાં છો, એ યાદ રાખજો. આપણે લોકોના માર્ગદર્શકની ભૂમિકામાં છીએ. આ પદ્ધતિ સુભાષ પાલેકરની છે. અને છેલ્લે એક જ દાખલો આપેલો, કીધું ને હમણાં સાહેબે, ખેડૂત ખોટ ખાય પણ ખોટી ન થાય. તો હવે ખોટ નથી ખાવીને ખોટે નથી થવું, ખેડૂતની સ્થિતિ કેવી થાય? એક નાનું દ્રષ્ટિ સાહેબ ને મારી વાત પૂરી કરું તો આપણે વડીલો સાંભળવા છે. સાહેબ, અમારે કપાસ જોખો આવ્યો ને, આવ્યો ને વેપારી, એટલે ખેડૂતની નજર ક્યાં જાય? ગાંહડી જોખતા હોય ને ઓલી કોરવાળી ઓંસરી હોય ને 2 ફૂટ નીચે ફળિયું હોય, એટલે ગાંહડી સડાવીને ત્યાં પોતા હેઠે વેરાતા જાય. એટલે મારી જો ભણેલા ગણેલો ખેડૂત શું કરે? તરત એની ઘરવાળાને કે હાલે કે હું કે આ પોતા પીડે હાલે વીણીએ કે એ બે પોતા વીણવા મળે. અને પણે શું થાય? ઓલો તોળા ધારણ જોખતો, ધારણ 21, ધારણ 22, ધારણ 23, ધારણ 23, ધારણ 24, આમનો એક ધારણ આખી ઠામાં ગરકામ વહી જાય, એ ખબર ન રહે, ઓલે પોતા વિણામાં રહી જાય. એટલે આપણે એ નથી કરવું, વિચાર કરવાનો છે. ખૂબ ઝીણવટભરી દ્રષ્ટિથી આ ખેતીના પ્રયોગો જોવાના છે અને પરિણામ જોવાના છે. અને આ ખેતી બરોબર વિચારીને ગળે ઉતારીને કરવાની છે, એમને આંધળક્યું કરી નથી કરવાની, સમજીને કરવાની છે. એક નાનું વાક્ય લખ્યું એક ડોક્ટરના દવાખાના ઉપર, ડોક્ટર નીમાબેનનું દવાખાનું. હવે એનું જ વાક્ય કદાચ સંજે સુટે પાણી વાંચો તો શું થાય? ડોક્ટર ની મા બેનનું દવાખાનું. બરોબર સમજીને વિચારીને આપણે કરવો છે. તો સમજીને વિચારીને કરશું તો આપણે પરિણામ ચોક્કસ સારું મળશે. જીવામૃત એટલે હાથીનો પગ છે. હાથીના પગનું પગલું આવે ને, બધાના પગલા સમાઈ જાય. આજે બેક્ટેરિયા ને ડીકમ્પોઝન એ બધું શું છે, કનુભાઈ આપણે વાત કરી છે ચર્ચામાં, કે એની ગાયનો જ્યારે પોદળો કરે ગાય, એના છાણની અંદર આંકા આવા બધા આવે ને, સફેદ છારી હોય, એ ત્યારે એ જગ્યાથી માત્ર 4 કે 5 પ્રકારના બેક્ટેરિયા અલગ લેબોરેટરીમાં લઈને તારવે, એ એટલે ડીકમ્પોઝન, એ એટલે અમૃતમ બેક્ટેરિયા. તો હવે જીવામૃત અંદર આપણે આખું છાણ જ વાપરીએ 10 કિલો, તો આપણે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી લેબોરેટરી એમ કહે છે ગાયના છાણની અંદર 1000 પ્રકારના પોષક તત્વો છે, ગૌમૂત્રની અંદર 1100 પ્રકારના પોષક તત્વો છે. હમણાં આપણે ગુરુજી સુભાષ પાલેકરની લાઈવ શિબિર આવે છે ને રવિવારને, એમાં ગુરુજીએ ગયા દિન આગલા રવિવારે કીધું, અત્યાર સુધીનો કોઈ પણ વિજ્ઞાન લેબોરેટરી ગાયના છાણની અંદરથી માત્ર 1% જ બેક્ટેરિયા ગોતી શક્યો છે, બાકી 99% બેક્ટેરિયા જે વિજ્ઞાનને ખબર નથી, સાયન્ટિસ્ટને કેટલા બેક્ટેરિયામાં છે. તો આપણે ઓલરેડી આખું છાણ જ વાપરીએ છીએ, તમામ પૃથ્વી ઉપર થતી વનસ્પતિનું ખાતર બેક્ટેરિયા એની અંદર આવી જાય છે. એટલે આપણે ગૌમૂત્ર આ જીવામૃતને છાણ જ વાપરીએ, કોઈ વસ્તુ વાપરવાની જરૂર પડતી નથી બહાર, બધું હાથીના પગલા અંદર આવી જાય છે, એટલે કોઈ વાપરવાની જરૂર નથી પડતી. એટલે ખોટું ભરમાવું નહીં, અહીંયા કાંઈયા કે આ ન આપણને આડા રસ્તે ઘણા એમ કે તમે સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી કરો છો અને એવી મીઠી વાતો કરે ને કે બધા ગા ન રાખતા રાખી શકતા અને બધા જીવામૃત ન બને, મેં તો અમે એક આવું ડબલું બનાવ્યું છે ખાલી હો રીપમ તમને આપી કે આવા લોકો માટે આવી આપણે અવળા કાન પકડાવીને પોરવા પ્રયત્ન કરે છે. એવી એક આખી લોબી તૈયાર છે અત્યારે, આ લોકો ધંધો કરે છે. આપણે એમાં ક્યારે પાછું નામ એવું આપે સુભાષ પાલેકર જે બનાવેલ દવા એમ તમને આપી છે, જે દવા એક પણ રૂપિયો લેવાની વાત કરે એટલે માનવું તમે સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતીવાળા નથી. સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતીવાળો આવે એટલે એમ જ કે તમને તમારા 4 સીટમાંની વસ્તુ બની જાય, કાંઈ કરવાની જરૂર નથી, એ સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી છે. અસ્તુ, જય ગૌમાતા.